थैंक्स राकेश ने कहवानू, मम्मी ने, दीदी ने, जीजा ने, के જેમના લીધે સત્સંગ મળ્યો છે. અને ખૂબ ખૂબ આભાર દાદાનો માનવાનો કે જેમણે પસંદ કર્યા છે. કેવું તો બહુ બધું દાદાની વાતો કરવી હોય છે, પણ જ્યારે ઇન્ડિયામાં સત્સંગમાં હતી ત્યારે પ્રમુખ સ્વામી બોચાસણ આવે ત્યારે એમના દર્શન કરવા હું જતી હતી. ત્યારે મને બધા સેવા કરે જેન્ટ્સ, ત્યારે મને એમ થાય કે કેવા નસીબદાર છે બધા જેન્ટ્સ કે મોટા પુરુષની આગળ રહીને સેવા કરવા મળે છે એમને, અને આપણે તો ખાલી દૂરથી જોવાના. પણ જ્યારે દાદા મળ્યા, આ સત્સંગ મળ્યો, ત્યારે ખબર પડી કે આપણે બી ઓછા નસીબદાર નથી. અને કોઈ બી પ્રસંગ આવે ત્યારે કરતા હરતા મનાય છે, પણ ક્યારેક સ્વભાવનું પ્રદર્શન થઈ જાય છે. તો એવું ના થાય દાદા, સતત જાણપણું રહે. અને જ્યારે બી અમુક વાર એમ એવું કંઈ બને ને ત્યારે રાકેશ થ્રુ મને બહુ શક્તિ મળે છે. એ મને એમ કહે કે કંઈ થવાનું નથી, મારો બાપ બેઠો છે. તો એવી નિષ્ઠા પાકી, ખૂબ ખૂબ પાકી થાય. અમારે જેવો આનંદ કરવો હોય છે એવો આનંદ તો અમે કરીએ છીએ, પણ તમારે જેવો આનંદ કરાવો છે એવો સહજ આનંદ અમે કરી શકીએ. નિષ્ઠા પાકી થાય, સતત જાણપણું રહે. સત્સંગમાં બધાની, મમ્મીની, બધાની ખૂબ ખૂબ સેવા કરી શકાય, ખૂબ ખૂબ રાજી રાખી શકાય, મૈત્રીભાવ રાખી શકાય, એવી શક્તિ આપજો દાદા. સજાનંદ સ્વામી મહારાજની જય.